શું તમને પણ પરસેવામાં વાસ આવે છે જે રહેવાતું નથી? ઘણી વાર તમે જોશો કે પરસેવાની વાસના કારણે આપણે એકબીજાથી ઇગ્નોર થઈ જતા હોઈએ છીએ. તો ઘણી વાર એવું પણ થાય છે કે જ્યારે પરસેવાની વાસ આવે છે તો માથું પણ ચડી જાય છે. તો તમને જો આ પ્રોબ્લેમ હોય તો આજે તો આ વિડીયો જોજો, કારણ કે આ વિડીયોમાં હું તમને બતાવવાની છું કે પરસેવામાં વાસ શા માટે આવે છે, તેના કારણો શું શું છે અને તેના ઉપાયો વિશે પણ વાત કરવાના છે. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું વિશાલા અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે. શરીરમાં પરસેવો થવો એક આમ વાત છે, પણ તમે જોશો કે ઘણીવાર પરસેવો થાય છે તો બહુ જ ગંધ મારતી હોય છે તો અને માથું પણ ફાડી નાખે છે. તો આ વાસથી કઈ રીતે આપણે છુટકારો મેળવી શકીએ છીએ તે જોશું. તો સૌથી પહેલાં કારણ જોવા મળ્યું છે કે પરસેવાની વાસ આવતી હોય તો એ વ્યક્તિના શરીરમાં ઝીંકનું પ્રમાણ ઓછું હોય છે, ઝીંકની અછત હોય છે, તો એ વ્યક્તિને એટલા કારણે પરસેવાની વાસ આવતી હોય છે. તમે જોશો કે ઘણી વ્યક્તિને શિયાળો હોય કે એવી પણ ઠંડી હોય તો પણ એને એ વ્યક્તિને રહીને ખૂબ જ પરસેવો થતો હોય છે. તો પરસેવો થાય તો આ ઘણી વાત સામાન્ય ગણાય છે, પણ એમાં વાસ આવે તો એ વાત સારી નથી ગણાતી. તો ઝીંકનું પ્રમાણ શરીરમાં ઓછું હોય તો એના કારણે પણ વાસ આવે છે. બીજું કે જે વ્યક્તિને ખૂબ જ પરસેવામાં ગંધ આવતી હોય તો એ લોકો ઓઇલી પદાર્થ વધારે ખાતા હોય છે, કે પછી બહારનું જંક ફૂડ વધારે ખાતા હોય છે, મસાલાયુક્ત પદાર્થો વધારે ખાતા હોય છે, નોનવેજ વધારે ખાતા હોય છે, અતિશય નોનવેજ વધારે ખાતા હોય છે, તો એ વ્યક્તિને શરીરમાં પણ ખૂબ જ ગંધ મારતી હોય છે. ઘણીવાર જોશો કે એ લોકો લસણ ડુંગળીનું પ્રમાણ પણ અતિશય કરતા હોય છે, કાચું પણ ખાઈ જતા હોય છે, તો એના કારણે પણ શરીરમાં વાસ આવતી હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે જે પણ વ્યક્તિના શરીરમાં ખૂબ જ ગંધ આવતી હોય છે તો એ લોકો શું કરે છે કે કાં છે તે શરીરની ચોખ્ખાઈ નથી રાખતા, કે પછી જે પણ કપડાં પહેરે છે તો એને યોગ્ય પ્રમાણે સાફસફાઈ નથી રાખતા, એક ને એક કપડાં 2-3 વાર પહેર્યા રાખે છે વગર ધોએ, ધોતા નથી, તો એના કારણે પણ શરીરમાં ગંધ આવતી હોય છે. તો હવે આ કારણો છે કે જે શરીરમાં વાસ આવતી હોય છે. તો હવે એના ઉપાય વિશે વાત કરશું. તો એના ઉપાયમાં સૌથી પહેલાં તો જે સલ્ફાઇડયુક્ત હોય છે, જેમ કે કાંદા લસણ છે, તો આ પદાર્થો છે ને એ તમારે વધારે પ્રમાણમાં એમાં સલ્ફાઇડ હોય છે તો એની માત્રા ઓછી કરી નાખવાનું છે. ઓછું કરશો તો ઓટોમેટિક જે પરસેવામાં વાસ આવે છે તે નહીં આવે. બીજું કે મિનરલ્સવાળા પદાર્થો વધારે ખાવાના છે, જેમ કે નાળિયેર પાણી છે, કે પછી ફળ ફ્રૂટ છે, આ બધા મિનરલ્સવાળા પદાર્થો હોય છે તો તેનું પ્રમાણ વધારે કરવાનું છે. સલાડ ખાવાનું છે. પછી કે જે પણ તમે કપડાં પહેરો છો તો એને યોગ્ય રીતે સફાઈ રાખવાની છે. એકને કપડાં બીજી વાર નથી પહેરવાના, એને સફાઈ કરી એને ધોઈ પછી એ કપડાં પહેરવાના છે. હવે કે શરીરમાં હોય છે તો એ હેરને યોગ્ય રીતે સાફસફાઈ કરવાની છે, યોગ્ય રીતે એનો નિકાલ કરવાનો છે. તમે જો આ રીતે નહીં કરો તો અહીંયા ગંધ મારશે, હેરની માત્રા વધી જશે એના કારણે ગંધ મારશે. તો તમારે અંડર આર્મ્સની જગ્યાએ યોગ્ય રીતે સાફસફાઈ રાખવાની છે. પછી કે જ્યારે પણ તમે નાહવા જાઓ છો તો નાહવાના પાણીમાં ગુલાબજળ એડ કરવાનું છે, કે પછી જ્યારે ગરમ પાણી કરો છો તો ગુલાબની પાંદડી તેમાં નાખી દેવાની છે, જેના કારણે સુગંધ આવે છે. એમાં તમે લીંબુ હોય છે તો તેનો રસ પણ એડ કરી શકો છો, કે જે વાસ આવે પરસેવાની વાસ આવે છે તેને રોકી શકે છે, અને પ્લસ કે શરીરમાં વાસ પરસેવો પણ ઓછો આવે છે. પછી તમારે કેફી દ્રવ્યોનું સેવન ઓછું કરવાનું, જેમ કે ઘણા લોકોને ખૂબ જ ચા કોફી પીવાની આદત હોય છે તો તે બંધ કરી નાખવાની છે. ઘણા લોકોને ચોકલેટ ખાવાની ખૂબ જ આદત હોય છે, ખૂબ જ માત્રામાં ચોકલેટ ખાતા હોય છે, તો તે સાવ બંધ કરી નાખવાનું છે. તો આ બધા કારણો અને તેના ઉપાયો છે ફ્રેન્ડ્સ. આમાંથી તમને જો થોડા ઘણા કારણો યુઝફુલ લાગ્યા હોય અને એના ઉપાયો યોગ્ય લાગ્યા હોય તો પ્લીઝ લાઈક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે માટે બાય.